જીપીએસસી જેના પર લાખો ઉમેદવારો કે જે નોકરી મેળવવા ઈચ્છુક હતા તેમને ભરોસો હતો આ ભરોસો કદાચ આજે પણ છે પરંતુ ભરોસો હવે ઘટવાની શરૂઆત થઈ ગઈ છે કારણ શું છે આ જીપીએસસીની વિશ્વસનીયતા ઘટવાનું શા માટે ઉમેદવારો શંકા વ્યક્ત કરી રહ્યા છે જીપીએસસીની ભૂમિકાની અને શું થયું છે આ જીપીએસસીના ઇતિહાસમાં આવું ઘણું બધું છે જેની આપણે વાત કરવી છે પરંતુ આજે આપણે વાતની શરૂઆત એ કરીએ કે જ્યારે કોઈ ઉમેદવાર કે કોઈ નાગરિક જીપીએસસી સમક્ષ ફરિયાદ લઈને પહોંચે છે ત્યારે કેવા દ્રશ્યો તેને જોવા પડે છે અને ક્યારે તેમનો ભરોસો જીપીએસસી પરથી ઉતરતો જાય છે ઓછો થતો જાય છે આ વાસ્તવિકતા છે કડવી છે પરંતુ જીપીએસસીની આ વાસ્તવિકતા તમે કદાચ નહીં સાંભળી હોય જે આજે તમે એ વ્યક્તિના મોઢે સાંભળશો જેમણે આ લડાઈની શરૂઆત કરી હતી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાના રે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં ઉમેદવારો કે જેઓ પરીક્ષા આપી અને નોકરી મેળવવા ઈચ્છે છે ગુજરાત સરકારમાં તેઓ અત્યાર સુધી સૌથી વધારે જો કોઈ સંસ્થા પર ભરોસો કરતા હતા એ જીપીએસસી જીપીએસસીની પરીક્ષા લેવાય ત્યાં ગરબડ ગોટાળો ન થાય બાકી કદાચ સંભાવના રહે કે ત્યાં ગરબડ ગોટાળો થાય આવી કહેવત હતી પરંતુ હવે આ કહેવત ધીરે ધીરે ભૂસાવા લાગી છે કારણ કે જીપીએસસીની ભૂમિકા વિદ્યાર્થીઓના મનમાં શંકા ઉપજાવી રહી છે વાત કંઈક એવી છે કે હાલમાં ત્રીસ બે હાજર એકવીસ થી વર્ષ બે હાજર એકવીસમાં એક ભરતી જાહેર કરવામાં આવી જીપીએસસી દ્વારા ક્લાસ વન અને ટુ માટેની ઉમેદવારોએ હોંશે હોંશે પરીક્ષા આપી પરીક્ષાનું પરિણામ આવ્યું બાદમાં મેન્સની પરીક્ષા વર્ષ બે હજાર બાવીસમાં લેવામાં તો આવી પરંતુ નવ મહિના વીતી ગયા બાદ પણ આ પરીક્ષાનું પરિણામ હજુ સુધી જાહેર થયું નથી વિદ્યાર્થીઓ વિચારમાં હશે કે હજી તો મારું પરિણામ આવ્યું નથી પરંતુ આ કાર્યવાહી કેમ આ મંથર ગતિએ ચાલી રહી છે તેનું વિચારવું પડશે કારણ કે હવે ક્યાંક ને ક્યાંક આ સમય જે પસાર થઈ રહ્યો છે તે શંકા ઉપજાવે તે પ્રકારનું કામ છે વિદ્યાર્થીઓને આવું જ લાગ્યું અને વિદ્યાર્થી જે છે એમાંના કેટલાક લોકોએ માહિતીઓ મેળવવાની શરૂઆત કરી અને કેટલાક લોકોએ અગાઉની પરીક્ષાઓની માહિતીઓ એકત્રિત કરી અને તેનું પણ મૂલ્યાંકન કર્યું એ પરીક્ષાઓના જે આન્સર સીટ હતા એના મૂલ્યાંકનની આપણે વાત પછી કરીશું પરંતુ જ્યારે અગાઉની પરીક્ષામાં થયેલી ભૂલો વિશે અને આ પરિણામ જાહેર કરો તેની માંગણીની જ્યારે વાત કરવામાં આવી ઘનશ્યામ પાદરા દ્વારા ત્યારે જે ઘટના ઘટી અને જે જીપીએસસીના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યા એ જવાબો પરથી જો ખરેખર જવાબ એ જ પ્રકારના હોય તો મને લાગે છે કે કોઈ વ્યક્તિ છે જે જીપીએસસીને પોતાના બાપની જાગીર સમજી રહ્યું છે જીપીએસસી અલાયદી સંસ્થા છે માટે તમે આ ન કરી શકો અલાયદી સંસ્થા છે માટે આ ન પૂછી શકો તેવા પણ કેટલાક વિદ્યાર્થીઓના આક્ષેપ છે તેમાં હાલ નથી પડતો એની પણ આપણે વાત કરીશું પરંતુ ઘનશ્યામ પાદરા જ્યારે તારીખ છ દસ બે હજાર બાવીસના રોજ પ્રથમ વખત ફરિયાદ લઈ જીપીએસસીની કચેરી ખાતે પહોંચ્યા ત્યારે શું થયું તે આપણે સાંભળીએ આપણી સાથે જોડાયેલા છે ઘનશ્યામ પાધરા નમસ્કાર ઘનશ્યામભાઈ નમસ્કાર ઘનશ્યામભાઈ મારે એ જાણવું છે કે જે અરજીની વાત છે જે વિનંતી પત્ર જે તમે શબ્દ ખૂબ સારો પ્રયોજન કર્યું છે અને આંબી વિનંતી કરવી એ ખૂબ સારી બાબત છે કારણ કે લડાઈની શરૂઆત પહેલાં વિનંતી કરવાની હોય બાદમાં જ જે છે આપણા નિરાકરણ ન મળે તો આપણે લડાઈની એટલે કે ધરણા પ્રદર્શન વિરોધ પ્રદર્શન કે ન્યાયિક પ્રક્રિયામાં જવાનું હોય તમે જ્યારે આ વિનંતી લઈ અને જીપીએસસી સમક્ષ પહોંચ્યા ત્યારે શું થયું સર સૌ પ્રથમ જ્યારે હું જીપીએસસીમાં આ વિનંતી પત્ર લઈને છ તારીખે જ્યારે ગયો ત્યારે મને સૌપ્રથમ નલિન ઉપાધ્યાય સાહેબને મેં મળવાનો પ્રયત્ન કર્યો તો એકથી દોઢ કલાક મને સમયની રાહ જોડાવ્યા પછી નલિન સર જ્યારે મને મળવા બોલાવ્યું કે શું છે તમારો પ્રશ્ન એટલે એઝ અ પૂર્વ જીપીએસસી અને યુપીએસસી એસ્પાયરન્ટ તરીકે મારી જે વ્યથા હતી વિનંતી હતી કે આગળના જે પરિણામો અને આ રીતના જે પેપરની ખામીઓ છે સાહેબ એવી વિનંતી લઈને આવ્યો છું આવા પ્રશ્ન સાથે હું ત્યાં સરભાઈ સૌ ઉપસ્થિત છું તમે જ્યારે જીપીએસસી સમક્ષ ગયા ત્યારે તમારી ફરિયાદ શું હતી શા માટે હતી મારી ફરિયાદ એવી હતી કે હાલના સમયની જે જીપીએસસીઓ લેવાયેલી હતી એક તો એમના જે પરિણામો જે લંબાતા હતા અને બીજું કે જે આગળ પેપરો લેવાયેલા છે એની નાની મોટી ખામીઓને લીધે હજારો વિદ્યાર્થીઓ રેન્કિંગમાં કે સિલેક્શનમાં આવતા અટકી જાય એ ખામીઓ દૂર કરવાની મારી ખાસ તો ભલામણ હતી સાહેબને જેથી હું ત્યાં ઉપસ્થિત થયો હતો તમે જ્યારે આ વિનંતી પત્ર લઈ અને તમારી જે રજૂઆત છે કરવા માટે પહોંચ્યા ત્યારે તમે કોને મળ્યા શું થયું તમને કેવા જવાબો મળ્યા એ વિશે મારે જાણવું છે પરંતુ સૌ પ્રથમ જે તમે ખામીઓની એટલે ક્ષતિઓની વાત કરો છો કે જીપીએસસી દ્વારા પરીક્ષા જે ભૂતકાળમાં લેવાયેલી હતી તેમાં પણ ક્ષતિઓ હતી અને જેને તમે સુધારવા માટે આ વિનંતી લઈને પહોંચ્યા એ ક્ષતિઓ કઈ પ્રકારની હતી અને આ ક્ષતિઓ વિશે તમે શું વિચારો છો ગુજરાતની જનતા શું વિચારે છે ખાસ કરીને મારો એક ઉદ્દેશ હતો સાહેબ કે ક્ષતિઓ જે ભૂતકાળમાં રહી ગઈ છે એ ચાલો રહી ગઈ છે હતી પણ હવે પછીથી આવી ક્ષતિઓ ન રહી કે ઘણી વખત અમે હું આધાર પુરાવા લઈને ગયેલો કે ભાઈ આવું આવું છે તો માનો કે કોઈ એક વાક્ય હોય તો એના આટલા માર્ક્સ હોય તો જે એને માર્ક્સ મળવા જોઈએ એ ઘણી જગ્યાએ નથી મળ્યા અને જ્યાં ન મળવા જોઈએ ત્યાં માર્ક્સ આપેલા છે આવી નાની નાની ખામીઓ એક એક પોઈન્ટ માટે વિદ્યાર્થીઓ રહી જતા હોય ત્યારે અહીંયા તો એક માર્ક્સથી માંડીને દસ દસ માર્ક્સ સુધીની ખામીઓ હતી જે હું માત્ર સાહેબને ધ્યાને દોરવા ગયેલો હતો મારા મિત્રો માટે અને મારા ખાસ સ્વજનો માટે તમે જ્યારે આ રજૂઆત લઈને તમારો વિનંતી પત્રની જે રજૂઆત કરી ત્યારે તમે કોને મળ્યા અને બાદમાં જ્યારે તમે વિનંતી પત્ર સોંપ્યો જ્યારે તમે મને વાત કરી એ ઘટનાની વાત કરો કે શું જવાબ મળ્યા અને જ્યારે આ તમે વિનંતી પત્ર સોંપ્યો ત્યારે કેવી ઘટના ઘટી હું ખાસ કરીને જીપીએસસીના માનનીય ચેરમેન શ્રી નલિન ઉપાધ્યાય સાહેબને મળ્યો મને દુઃખ સાથે કહેવું પડે છે કે મને આવી અપેક્ષા નહોતી હું વિનંતી પત્ર લઈને મારા ભાઈઓ મારા બહેનો વતી ગયો હતો ત્યારે ખાસ કરીને સાહેબે મને એક તો એક દોઢ કલાક બેસાડ્યો બહાર અને દરમિયાન મને દુઃખ એટલા માટે થયું કે જ્યારે સાહેબ મને એન્ટ હું અંદર ગયો હું મારી વિનંતી દઈ પત્ર દેવા ગયો તો સાહેબને મેં એવું કીધું સાહેબ મને આની એક રિસ્યુ કોપી આપો જેથી કરીને હું આપ પાસે ફરિયાદ લઈને આવ્યો છું હું મારે ક્યારેક પ્રસ્થાપિત પ્રસ્થાપિત થઈ શકે તો સાહેબે મને કીધું કે હું તારો કોઈ નોકર નથી અને તું અહીંયા દોડ્યો તો દરમિયાન એક દોઢ કલાકથી એક જ્યોતિષ એક સાહેબના કેબિનમાં નલિન ઉપાધ્યાય સાહેબના કેબિનમાં માત્ર નલિન ઉપાધ્યાય સાહેબ હું અને પહેલાં એક દોઢ કલાકથી બેઠેલા જ્યોતિષી હતા મને ચાલો એના કોઈ જ્યોતિષીથી કંઈ પહેલું નથી કાંઈ નથી પણ મારે જે સારા મેં જેમ વિનંતી પત્ર આપ્યો બસ એવા જ મારે જવાબની અપેક્ષા હતી ત્યાર પછી મને આજ દિન સુધી આ પત્રનો કોઈ જવાબ સાહેબ મળ્યો નથી હા તમે જે વાત કરો છો જે પ્રકારે તમારે આક્ષેપ છે કે તમે જ્યારે ગયા ત્યારે તમને વ્યવસ્થિત જવાબ ના આપવામાં આવ્યો જીપીએસસીના ઇન્ચાર્જ ચેરમેન નલીન ઉપાધ્યાય દ્વારા તમે વાત કરી કે હું ગયો ત્યારે અંદર જ્યોતસી હતા અને લાંબો સમય અમારી બેઠક એમની ચાલતી હતી દરમિયાન તમે પહોંચ્યા આમ તો આ બાબત સાથે આપણે કોઈ લેવા દેવા નથી પરંતુ આપણે એ તો કહેવું પડશે કે જીપીએસસીને અધિકારીઓ ચલાવશે સરકાર ચલાવશે ને જનતાના ચૂંટેલા અથવા તો નિમેલા અને જનતાની તિજોરીમાંથી પગાર મેળવતા અધિકારીઓ હશે એટલે ત્યાં જ્યોતિષીઓનું શું કામ છે એવું નથી જાણતો એ નલિન ઉપાધ્યાયનો પર્સનલ પ્રશ્ન છે છતાં પણ મને લાગે છે કે જ્યોતિષીથી જો આ જીપીએસસી ચલાવવાનું કોઈ કામ કરતા હોય તો એક વખત જાહેરાત આપી અને એની પણ ભરતી સરકારમાં કરવી જોઈએ જીપીએસસીએ જેથી સરકારને પણ પ્રિડિક્શન કરવામાં એટલે ભવિષ્ય વેતા મળી રહે અને એમને પણ ખબર પડે કે હવે કઈ ભરતીનું પેપર લીક થવાનું છે કઈ ભરતીનું પેપર આપણે છાપીએ ત્યારે ત્યાંથી જ જતું રહેવાનું છે અને કઈ પેપરની અંદર તપાસવામાં ભૂલ થવાની છે આન્સર શીટમાં પણ મને એ વસ્તુ તમે સમજાવો કે જ્યારે તમે ઓછી કોપી માંગી ત્યારે નલીન ઉપાધ્યાયના જે શબ્દો હતા જે તમે કહ્યું કે હું તમારો નોકર નથી આ શબ્દો એમના જ હતા કે કોઈ અન્ય કર્મચારીના ના સાહેબ દુઃખ સાથે કહેવું પડે છે કે માનનીય અધ્યક્ષશ્રીએ મને એવું કીધું કે હું તને રિસ્યુ તો તારે અહીંયા મને આપવાની જરૂર નથી તું નીચે પણ ઓફિસમાં આપી શકે પણ હું એવા આશયથી નહોતો ગયો કે હું આપને રજૂઆત કરું છું એના પ્રત્યુત્તરમાં મને મારા પાસે આધાર પુરાવાના માટે મેં સાહેબને ઓછી કીધી તો મને મારી સાથે જે ઓરમાયું ચાલો ઓરમાયું વર્તન થયું એનાથી બી મને કાંઈ દુઃખ નથી હું ઈચ્છું છું કે મારી વિનંતી છે એ જીપીએસસીએ સાંભળવી જોઈતી હતી અને ત્યાર પછી એનું નિરાકરણ લાવવું જોઈતું હતું આજ દિન સુધી એ કોઈ નિરાકરણ આવ્યું નથી એટલે મને થોડું દુઃખ થયું અને આવું મારી સાથે વર્તન થયું અચ્છા તમે જે પુરાવાઓ આપ્યા નલિન ઉપાધ્યાયના હાથમાં એ પુરાવાઓની સંખ્યા એ પુરાવા વિશે જો તમે કંઈ જણાવી શકો ગુજરાતની જનતાને કારણ કે નલીન ઉપાધ્યાય તમને ઓસી કરીને નથી આપી એટલે કે તમે ત્યાં જે અરજી આપી છે વિનંતી આપી છે એનું પ્રમાણ તમારી જોડે કંઈ રહે નહીં એવું તમે જે આક્ષેપ કરો છો મુજબ તો તમે શું આપ્યું તો ગુજરાતની જનતાને પણ આપણે થોડું જણાવીએ તો જેથી એમને પણ ખબર પડે કે નલીન ઉપાધ્યાય ઓસી કરવાથી ડરતા શા માટે હતા સી અમારો મુખ્ય ઉદ્દેશ તો કોઈને ખુલ્લા પાડવાનો નહોતો સાહેબ પણ મેં જે તેત્રીસ પાનાના પુરાવા સાથે હું ત્યાં ગયો અને સાહેબને મેં આપવાની કોશિશ કરી પણ સાહેબે દરમિયાન હવે એનું ધ્યાન જ નહોતું એટલે કંઈ વિશેષ તો લઈ લીધું ફટાફટ એમણે પોતાની જે કોપી લીધી એમાં સહી લીધીને મને જે આ આપની મેં ઝેરોક્ષ આપી એ જ મને આપી હતી અને એની સિવાય વિશેષ મેં વધારે મને સાંભળવામાં પણ ન આવ્યો કદાચ સાહેબને મારા કરતાં જ્યોતિષી માટે વધારે સમય આપવાનો હશે દુઃખ સાથે મારે કહેવું પડે છે તમે આ જે વિનંતી આપીએ પછી તમારો કોઈ પત્ર વ્યવહાર જીપીએસસી સાથે થયો હોય જીપીએસસીએ તમને કોઈ મુલાકાત માટે બોલાવ્યા હોય અથવા તો આ બાબતે કાર્યવાહી થયાની કોઈ જાણ થઈ હોય એવી કોઈ ઘટના ખરી આજ દિન સુધી કોઈ મને જાણ નથી થઈ કે મને કોઈનો કોલ પણ નથી આવ્યો અને કોઈ પણ જવાબ મળ્યો નથી તો આપણી માગણી શું છે ઘનશ્યામભાઈ પાદરા માગણી ખાસ બસ મેં જેમ વિનંતી કરી કે આ જે ક્ષતિઓ છે એ દૂર થાય જે અટવાયેલી ભરતીઓ છે એના પરિણામ જીપીએસસી વહેલા આપે અને જે તકલીફો એસ્પાયરન્ટ્સ ભોગવી રહ્યા છે હું બતોર એસ્પાયરન્ટ હું આપને ખાસ જણાવવા માગીશ કે મેં પણ જ્યારે જ્યારે જીપીએસસીની એક્ઝામ્સ આપી ભૂતકાળમાં તો ભગવાનના હું તો સારા નસીબ માનું કે તઈ મને આ કાંઈ તકલીફો દુઃખો ખબર નહોતી પણ હવે જ્યારે મને આ બધી ખબર છે તો હું હજારો એવા વિદ્યાર્થીઓને તકલીફ ના પડે એવું હું ઈચ્છું છું મારા મારી વયમર્યાદા પૂર્ણ થઈ એનાથી મને એટલે આ ખાસ ખામીઓ જે પેપરમાં રહી છે ચેકિંગમાં રહી છે કારણ કે વિશેષ તો હું તમને ગોપનીયતા અને કોઈ મારે કોઈ પેલું નથી પણ મારી જે આપને મેં આપની સમક્ષ મારી જે રજૂઆતો છે એનું સોલ્યુશન આપના માધ્યમથી થાય કે ડાયરેક્ટ જીપીએસસી કરે તો મને ખુશી થશે જી ચોક્કસથી હું આપને કહીશ કે અમારા માધ્યમથી તો કોઈ સમાધાન થઈ શકે એવું અમારે લાગતું નથી એનું કારણ છે કે અમે કોઈપણ જીપીએસસી કે સંસ્થાના વડા નથી પહેલી વાત અને પત્રકારત્વના વિદ્યાર્થી તરીકે આમ તો પત્રકારો બની જઈએ પછી એવું કહેવા લાગીએ છીએ કે અમે બની ગયા પરંતુ હું આજીવન પત્રકારત્વનો વિદ્યાર્થી છું એટલે મને નથી લાગતું કે આવું કંઈ અમારાથી થઈ શકે પણ આશા રાખીએ કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિડીયો જોશે આ વિડિયો જોયા બાદ તેઓ સંજ્ઞાન લેશે અને નલિન ઉપાધ્યાયને પણ સવાલ કરશે અને જરૂર પડે તો મને લાગે છે જ્યોતિષને પણ બોલાવીએ અને આ બાબતની ખરાઈ કરાવશે જ્યોતિષ વિજ્ઞાન છે જ્યોતિષી એક અભ્યાસક્રમ પણ ચાલે છે બાબતોમાં આપણે અત્યારે હાલ ચર્ચા નથી કરવી પરંતુ ફરીથી આવીએ જીપીએસસીની વાત પર તો આજે વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે આ વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે ભૂતકાળમાં થયેલી ક્ષતિઓને ભૂલને એ ક્ષતિઓ કે ભૂલ જે કંઈ કહીને ગણાવી દે છે હવે એ લોકો આક્ષેપ પણ નથી કરતા મોટો સવાલ એ છે કે તમને વિનંતી કરે છે આજે જે ગુજરાતની કે ભારતની અંદર જે ગાંધીએ લડાઈઓ લડી એ રીતે તમારી સામે વિનંતીથી આવે છે કે તમે આ જુઓ આ કદાચ ક્ષતિ હશે આ તમારી કદાચ ભૂલ હશે પરંતુ છતાંય તમને આ ક્ષતિ કે ભૂલ દેખાતી નથી તો મને લાગે છે કે જો તમે ક્ષતિ અને ભૂલ નથી કરી તો ત્રીજો ઓપ્શન ભ્રષ્ટાચારનો જ હશે હવે કોઈ આક્ષેપ નથી કરી રહ્યા અને જો આ પ્રકારનું જીપીએસસીમાં કોઈપણ પ્રકારનું કાંડ ન થયું હોય તો આ વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થવો જોઈએ એવું મને લાગે છે સાથે જ જે ઉત્તરવહીઓની વાત છે ઉત્તરવહીઓની વાત આપણે કરીશું કઈ પરીક્ષાની જે ઉત્તરવહીઓના આક્ષેપ વિદ્યાર્થીઓ કરી રહ્યા છે એની પણ વાત કરીશું જીપીએસસી ફોનમાં જ્યારે હવે વિદ્યાર્થીઓ પરિણામ ક્યારે આવશે છે બસ આટલું પૂછે કે અમારું પરિણામ સાહેબ ક્યારે આવશે ત્યારે જે જીપીએસસીમાંથી ફોન ઉઠાવનારો કર્મચારી જવાબ આપે છે અને જે પ્રકારે તેની સાથે વર્તન થાય છે એ પણ આપણે વાત કરીશું પરંતુ હાલ આપણે એટલી જ વાત કરીએ કે જીપીએસસી પાસેથી આપણે આશા રાખીએ કે આ એક વિદ્યાર્થીની ગુજરાતના નાગરિકની કે ઉમેદવારની જે કંઈ પણ ઘણો એની એક અપીલ છે એની એક વિનંતી છે અને એમણે તો આ પત્ર પર પણ સ્પષ્ટ રીતે લખ્યું છે વિનંતી પત્ર એટલે તમે એને વિનંતી છે આ વિનંતીને સમજી અને કાર્યવાહી કરો એમને જે ક્ષતિઓની વાત કરી છે ત્યાં સુધારા કરો કારણ કે મને વિશ્વાસ છે કે જીપીએસસીએ ભૂતકાળમાં ભ્રષ્ટાચાર નહીં કર્યો હોય જીપીએસસીના ચેરમેન હતા દિનેશ દાસા એમની ખૂબ સારી છબી હતી અને આશા રાખીએ કે એવું ન થયું હોય એટલે આ વિનંતીનો સ્વીકાર કરશે ગુજરાત સરકાર જીપીએસસી આ મામલે કાર્યવાહી કરશે તેવી આશા રાખીએ અને જીપીએસસીના જે વિદ્યાર્થીઓ પરિણામની રાહ જોઈ રહ્યા છે એમને એમનું પરિણામ મળી જાય કારણ કે એઓએ પરીક્ષા આપી છે એમને પણ અનેક અરમાન હશે એમના સપના હશે અને એમને પણ નોકરી મેળવવાની આશા હશે અને એમને જો રિઝલ્ટ મળી જાય તો એ બીજા કામે ચઢે કે હા અમારું કામ પૂરું થઈ ગયું છે પરિણામ અમને નિષ્ફળતા મળી છે ફરીથી તૈયારી કરો અથવા તો હવે આપણે બીજા કોઈ કામ પર લાગી જઈએ એટલે ગુજરાત સરકાર આ પ્રકારે અધરતાલ પરિણામ રાખી અને જીપીએસસી જે અધરતાલ પરિણામ રાખવાની વાત કરે છે અથવા તો કરી રહી છે આ તમામ બાબતો પર રોક લગાવવી પડશે અને ભૂપેન્દ્રભાઈએ પણ આ બાબતે સંજ્ઞાન લેવું પડશે અમે અગાઉ એક વિદ્યાર્થીઓનો જે અમને પત્ર મળ્યો હતો એ પત્ર વિશે પણ અમે વિડીયો બનાવી અને મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડી હતી આ વિદ્યાર્થીઓ ખૂબ ભોળા છે આ ઉમેદવારો ખૂબ ભોળા છે એમનો જે અભિગમ છે એમનો માનવીય અભિગમ એટલો સારો છે કે સીએમના પુત્ર જ્યારે બીમાર પડે એમની માનતાઓ રાખે સીએમના પુત્ર માટે તેઓ આ પ્રકારે ભગવાનને પ્રાર્થના કરે કે ભલે અમારી સાથે જે કંઈ ન્યાય થઈ રહ્યો હોય પરંતુ અમારા મુખ્યમંત્રીનો પુત્ર બચાવી લેજે આટલો એમનો માનવીય અભિગમ છે આશા રાખીશ કે ભૂપેન્દ્રભાઈ પટેલ પણ માનવી અભિગમ રાખી અને આ મામલે કાર્યવાહી કરશે આપણે નેક્સ્ટ એપિસોડમાં મળીશું જીપીએસસીમાં શું ચાલી રહ્યું છે આ પ્રકારના અહેવાલ વિડીયોઝ જોતા રહેવા માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે તમે જોડાયેલા રહેજો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી લેશો સાથે જ જો આ વિડીયો આપણને પસંદ આવ્યો હોય તો આપ શેર પણ કરી શકો છો નમસ્કાર